આ બધું શું થઈ રહ્યું છે? હજી તો હું નક્કી કરું છું કે આ વખતે હું એમને સાચું કહી જ દઈશ, ત્યાં એમને કંઈક બીજું થઈ જાય છે. એ ગુસ્સો કરે છે અને મારા પગલા પાછા પડી જાય છે. અત્યારે પણ એ કેટલા ગુસ્સામાં છે. હવે એમની આવી હાલતમાં જો હું એમને સાચું કહીશ ને તો એમને એક સાથે બે આઘાત લાગશે અને એ સહન નહીં કરી શકે. ભાભી અંદર આવો. હા હા નિશાબેન આવો ને, એમાં પૂછવાનું થોડી હોય. ભલો ને નિશાબેન, શું થયું? ભાભી આઈ ડોન્ટ નો, તમને ખબર છે કે નહીં, બટ મેં પ્રિયંકાને તમારા રૂમમાં આવતા જોઈ હતી. હા ક્યારે? જ્યારે ભાઈ દેવાંશીને નીચે ખીજાઈ રહ્યા હતા ને ત્યારે આખું ઘર નીચે હતું પ્રિયંકા સિવાય, કારણ કે એ તમારા રૂમમાં હતી અને કંઈક શોધી રહી હતી. ભાઈ મારે તમારી સાથે એક વાત કરવી છે. અત્યારે હું કોઈ જ વાત કરવાના મૂડમાં નથી. બેટર છે કે આપણે આવતીકાલે વાત કરીએ. નાઉ પ્લીઝ લીવ મી અલોન. ભાઈ બહારથી જેટલા સ્ટ્રોંગ દેખાય છે અંદરથી એટલા જ નરમ છે. કાકીની વાતથી એમને એટલું બધું હર્ટ થયું છે કે એ કોઈને નથી કહી શકતા. હવે એમાં એમને મારી હકીકત વિશે ખબર પડશે તો એ એક સાથે બે ઘાત સહન નહીં કરી શકે. એક તો એ ઓલરેડી એમના પોતાના લોકોએ આ રીતે દુઃખ પહોંચાડ્યું છે, પછાવી નથી શક્ય. મને લાગે છે કે મારે આ લેટર આપવા માટે એક દિવસ રાહ જોઈ લેવી જોઈએ. એનીથિંગ અર્જન્ટ? હા ના, આપણે કાલે વાત કરીએ. પણ અહીંયા એવું તો શું શોધતી હશે? એવી કોઈક વસ્તુ જે નથી એને બેનિફિટ થવાનો હોય. અરે હા એનો ફોન, એ નક્કી અહીંયા એનો ફોન શોધતી હશે, હું તો ભૂલી જ ગઈ. છે ના યા રાઈટ, એટલે જ્યારે મને તમારા રૂમમાં મળી ને તો એના ફેસ પર આમ અલગ જ ટાઈપની ખુશી હતી. હવે પેલો વિડીયો એ બધાને બતાવી દેશે અને પછી બધાનું ધ્યાન દેવાંશીવાળી ઘટના પરથી હટીને આ વાત પર આવી જશે. એટલે શું છે કે દેવાંશી બચી જાય. નિશાબેન આ વિડીયો બધાની સામે આવી જશે ને તો બહુ મોટો અનર્થ થઈ જશે. આપણે કંઈ પણ કરીને દીદી પાસેથી એનો ફોન પાછો લેવો જ પડશે. તો ખબર જ નથી પડતી કે ઘરને કોની નજર લાગી ગઈ છે. આખું ઘર શાંતિથી રહી જ નથી શકતું. દેવાંશીએ આવું નહોતું કરવા જેવું. અમે બધાએ કેટલો બધો ભરોસો મૂક્યો હતો એના ઉપર. અરે સ્વપ્ને ખ્યાલ નહોતો કે દેવાંશી આવું કરશે. પણ આ બધી વાતમાં એક વાત નથી સમજાતી કે દેવાંશી એના સ્વભાવ વિરુદ્ધ જઈને આટલો સહેલાઈથી ગુનો કબૂલ કરશે. હમણાં જે થયું એ તો સાવ વિપરીત હતું. દેવાંશી આવું કેમ કર્યું હશે? હલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો તમે બધા? અમે મજામાં છીએ, તમે કેમ છો? હું પણ મજામાં. દેવાંશી કેમ છે? બધું બરાબર ચાલે છે ને? હા દેવાંશી મજામાં છે. મમ્મી હું શું કહેતી હતી, મારે એક કામ છે, જો તમને વાંધો ના હોય તો હું થોડી વાર પછી ફોન કરું. હા હા વાંધો નહીં. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. શું દેવાંશી ઘર છોડીને જઈ રહી છે? હા ધેટ્સ ગ્રેટ. દેવાંશી તો આમાં પણ ઘણી આગળ નીકળી.
मैं तो 24 कलाक आप्या था ने एने तो 15 कलाक नी अंदर ज तैयारी करी ली थी। आ तू शू बोले छे शू? मान्यो के देवांशी जे कर्यो छे माफी ना लायक नथी, पण एनी आटली मोटी सजा तो ना आपीश? गमे तेम तो ए आपणा परिवार नो हिस्सो छे। जेम शरीर माथी एक अंग छूटू पड़वाथी दुख अनुभवाय छे ने, एम परिवार नो एक हिस्सो तूटी जाय ने तो अपंग थई जवाय छे बेटा। अरे संबंध तो परिवार ने धबक तो राखे छे। नमुक संबंधो परिवार ना धक्कारा बंद पण करी देशे। मो मने तो विश्वास नथी थतो के तू हजू पण मने आवू करवानो कहे छे। हुं एने केम रोकू? इनफेक्ट मैं ज तो एने कह्युं छे अहींथी जता रहेवानुं, अने ते एने पूछ्युं हतुं ने के आ बधुं करवा पाछळनुं कारण शुं छे, तो एने एक पण वार कंई कह्युं हतुं? तो पछी एने आ घरमां राखीने एना लालचने वधु संतोषवानी शुं जरूर छे? बेटा तू अत्यारे गुस्सामां छे, एटले हुं जे विचारुं छुं जोउं छुं એ તું નથી જોઈ શકતો। બેટા મારી વાત માન ને, દેવાંશીને જતા રોકી લેને, જો થોડા દિવસમાં બધું સારું થઈ જશે। તું ના જા, રોકાઈ જા પ્લીઝ। હે ભગવાન, આ શું થઈ ગયું? આમાં તો મારી જ બાજી બગડશે। આ જતા રહેશે તો આ ઘરમાં મારું રહેશે કોણ? આને કહેવાય ટેક ફોર ટેટ। શુભ, આ ખોટું થઈ રહ્યું છે, દેવાંશીને જતા રોકી લે। મેં વિચાર્યું હતું ને એવું થયું। મને ખાતરી હતી જ કે ભાભી મને રોકવા આવશે જ। ચાલો બ્રેઇન વોશ કરવાની જરૂર જ ના પડી, ફક્ત પ્યાદાની ચાલથી જ આખી આખી બાજી જીતી જવાશે એમ લાગે છે। વાહ દેવાંશી વાહ, બસ એક વાર આ કામ પતી જાય પછી મારી આગળની બધી ચાલ તૈયાર જ છે। નહીં મોમ, જે જતા હોય એમને રોકવા ના જોઈએ, એમને તો આગળનો રસ્તો બતાવવો જોઈએ।